ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં મોજ નદી ઉપર બનાવેલો કોઝવે ઘણા સમયથી મસ મોટા ગ્રામજનોએ અનેક વખત પુલનું રિપેરિંગ કરવાની રજૂઆત કરી છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઝવે પુલ ન બનાવતા ઓપરેટા કોંગ્રેસ સમિતિના કાર્યકરોને ગ્રામજનો દ્વારા પુલ ઉપર અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોને ગામ લોકો દ્વારા જેવી રીતે લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકી પુલ બનાવ્યો હતો તેવી શ્રી રામના નામ લખેલ પથ્થરો નદીમાં મૂક્યા હતા કોંગ્રેસના કાર્યકરો અને ગામના લોકો રઘુપતિ રાઘવ રાજા રામ ભાજપ કો સદ્બુદ્ધિ દે ભગવાન રામ નામની ધૂન બોલાવી હતી બરોબર અત્યારે કંઈ કામ કરતા નથી જોતાના જવાબ દેતા નથી આંટો મારીને વાયા જાય છે ખેડૂતોમાં શું કરે એટલે હું એની હાલત થઈ

આગળ કરી અને પુલ ચાલુ કરે છે અને ફરીથી પુલ તૂટી જાય છે આ અંગે અવારનવાર રજૂઆતો થાય છે આજથી પાંચ વર્ષ પહેલા જયારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોઈ હતા ત્યારે ઉપલેટાના ગઢાળાનો આ પુલ અને બાંખનો જે મોજ નદી ઉપર નો ભાંખ જવાનો રસ્તો છે બંને પુલો લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યા છે આ પાંચ વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ ચાલતી નથી

મોજ ડેમમાં બે માસથી ખૂબ જ વરસાદ હોય જેના કારણે અમારો જે મુખ્ય રસ્તો જે પોઝવે આવેલ છે મોજ નદીમાં તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે બીજું ત્યાં અમારો જે શેકડેમ આવેલ હતો તે પાંચ ગામના ખેડૂતોને આ શેક ડેમનો લાભ મળતો અને આખું વર્ષ આ ચેકડેમ ડેમ પાણીથી ભરાયેલ હોય જેથી જે વખતે થોડુંક તૂટી ગયેલ હતું ત્યારે અમે કાર્યપાલક સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ રિપેર કરી જાવ પરંતુ એ લોકો જરાય પણ ધ્યાન ન દેતા જેના કારણે આ ચેકડેમ ડેમ તૂટી ગયેલ છે જેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને નવેસરથી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજ્નેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે કુતરા દહન કાર્યક્રમ કાર્યક્રમ